પૃથ્વીના
અમને અંગણે આ જણા ચૌધરી સમાજ અને 18 વરણ આવડી મોટી સંખ્યામાં ભેગા થયા છે ત્યારે ખૂબ જ પરિશ્રમ કરે છે મારા વડીલ મુરબ્બી રમણભાઈ રણછોડભાઈ ચૌધરી, શારદાબેન રમણભાઈ ચૌધરી અને આખો પરિવાર ભલે રહેશે વિદેશમાં અમેરિકા કેનેડા, એમનું ઘણું સારું સામ્રાજ્ય છે પણ પોતાના વતન માટે એમને પ્રેમ છે, પોતાના સમાજ માટે પ્રેમ છે. અને દુનિયાનું સૌથી મોટું વિશ્વ આંજણા મહાસંમેલન તારીખ 8 તારીખના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે આખી દુનિયામાંથી વિશ્વમાંથી 3 થી 4 લાખ લોકો સમાજના ભેગા થવાના છે, જે સમાજ માટે બહુ મોટી ઘટના છે. આ ઘટનાને એકવાર તાળીઓના ગડગડાથી વધાવી છેલ્લા 4 મહિનાથી રમણભાઈ અને એમનો પરિવારને તમામ ચૌધરી સમાજના આગેવાનો અને ગામના 18 વરણ બધા ભેગા થઈને અદ્ભુત મહેનત કરી રહ્યા છે સમાજને એક કરવા માટે, સમાજને સમાજના ઉત્થાન માટે વિકાસ માટે. જે મહાસંમેલન ભેગું થવાનું છે એની પૂર્વ સંધ્યાએ સમગ્ર ચૌધરી સમાજનું 18 વરણનું સોલેયા ગામના પાદરમાં મા અંબાના સાનિધ્યમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. Yeah.
રસિયો ગણ રસિયો રસિયો પીપુડી માં રસિયો રસિયો રશિયા રૂમાલ નહી રશિયા રૂપાળો રંગરેલી વાહ વાહ કમાને વધાવો તાળી ના જોગ રાખે આ ઇન્ટરનેશનલ સેલિબ્રિટી છે તો પગ મારે શું કે શરણાઈ નું ગળું થઈ ગયું સફરજન જેવી જ્યારે કાઢો ત્યારે તાજે
જ્યાં સુધી સંગીતનો મારો અભ્યાસ છે ત્યાં સુધી મેં એવું સાંભળ્યું છે કે આખી જિંદગી સંગીતની કલાની ઉપાસના કરવામાં આવે, એની સાધના કરવામાં આવે, કોઈ સદગુરુની કૃપા પણ મળી જાય તો પણ જીવન પર્યંત આખી જિંદગી નીકળી જાય તો બહુ તો નાદ સુધી પહોંચી શકાય. આમાં વાત છે અનહદ નાદની. અનહદ નાદ અમારા તખતદાન અલગરી એમ કહેતા કે આ એક બ્રહ્માંડ નથી, આવા ને આવા બીજા 13 બ્રહ્માંડ, એટલે ટોટલ 14 બ્રહ્માંડ છે. અને 14 બ્રહ્માંડમાં દેવનો દેવ મહાદેવ સિવાય અનહદ નાદ કોઈની ત્રેવડ નથી મારા વાલા. એટલા માટે શિવ 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 આદિ અનંત શિવ આદિ અનંત. શારીરિક હોય, માનસિક હોય, વ્યવસાયિક હોય, સાંસારિક હોય, કોઈ પણ ગોઠણ દુખતા હોય, વાત એવું હોય, લો બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એ તો વર્લ્ડ વાઇડ છે. વાળ ખરતા હોય મારી જેમ થોડો થોડા મારા થોડા બે હાથ ઉતા કરી, મારા બાપ સોલૈયાનું પાદર છે, જગદંબાનું આંગણું છે અને સિદ્ધનાથ મહાદેવના ખોળામાં બેઠા છે. ત્યારે જેને દુનિયાનું કહેવાતું કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય બેઠા રહેજો, પણ ક્યાંય ખૂણે ખાતરે પડ્યું હોય મારા બાપ તો સમાજ એ ગંગાનો પ્રવાહ છે. આંજણા સમાજ ચૌધરી સમાજની સાક્ષીએ કહું છું. બે હાથ ઉતા કરી પીપળેશ્વરને યાદ કરી અને મારા બાપ એવો પડકારો કરો કે દેવોનો દેવ મહાદેવ હિમાલયના ખોપરામાં બેઠો બેઠો સાંભળે હો, આપણને એમ થાય કે મારો અવાજ એ 5 ફૂટ દૂર ન સંભળાય. બિલકુલ સાંભળે, કારણ કે કબીર સાહેબને એક સાખીમાં લખ્યું છે કે ચીટીઓ કે પેરો મેં પાયલ બજે વો ભી સાહેબ સુનતા હૈ. હા, કીડીના પગમાં પાયલ વાગે અને કીડી કેવડી, એનો પગ કેવડો, એમાં પહેરેલું ઝાંઝર કેવડું, એનો અવાજ જો પરમાત્મા સાંભળતો હોય તો મારો તમારો સાંભળે. પણ અંતરના ઊંડાણથી કરો, જો આકલો તો ઢીંગલો ચિથરા ત્રણોય તુણે હું તમે તો માણસ છું મારા બાપ, એવો પડકારો કરો. બે હાથ જા કરી
આવે છે ઉલાભાઈ છત્રી લેતા લેતા આમ ગયા આમ નીકળી નથી જવું ઘરે જાવ છો સીતારામ ધીમે ધીમે કહે નાતો નાતો કોઈને ખબર ન પડે બી ઓ રંગ વિહૂતિ ગલે લુડવાલા શેષ નામ લિપતાયો બાકો તિલક ઓર ભાલ ચંદ્રમા અસલ પરમાનક મેરો જરાયો જરાયો નગર મે જોગી આયા જોગીડા 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 જોગી જોગી રે દેખો બંગલા રે જોગી આયા જોગી આયા હો જય હો જોગીડા આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ કે ભારત વર્ષના એવા કથાકારો વિશ્વવંદની પૂજ્ય મોરાર બાપુ થી લઈને રમેશભાઈ ઓઝા કેવા કેવા કથાકારો ગીરી બાપુ ઈ લાખોની સંખ્યામાં માયાભાઈ નામ લે છે અને લેવડાવે છે. નામ લેવાનું મહત્વ છે એટલું લેવડાવવાનું મહત્વ છે. એક નાનકડી વાત તમને કરું એનું પ્રમાણ શું. યાત્રાધામે બસો જાય ને બધી, એમાં એક બસ ખીણમાં ખાબકી અને ડ્રાઈવર અને કંડક્ટર એક સાથે મરી ગયા. એટલે અમારા માયાભાઈ કે આમાં સીધા જમડાના દ્વારે જઈને ઉભા રહ્યા, બે બાકી બધા બચી ગયા. ડ્રાઈવર કંડક્ટર ગુજરી ગયા.
એટલે આમ યમરાજાએ જોઈ એમની ડિટેલ્સ બધી આમ આવી કોમ્પ્યુટરમાં. હા પણ અહીંયા છે, આપણા આપણા સુધી પોતા વાર લાગે છે. આપણે એમ કે અહીંયા કોમ્પ્યુટર હોય જ ને, અહીંયા હોય તો જ અહીંયા આવે. ભાઈ રામાયણમાં પુષ્પક વિમાન હતું તો કેટલા વર્ષો પછી અહીંયા આવ્યું વિમાન? એને કમા આવ્યું તું ને. એટલે ડિટેલ્સ આવી. એટલે ડ્રાઈવરને પહેલા કે યમરાજ કે તમારે ડ્રાઈવરને કે તમારે સ્વર્ગમાં જવાનું છે. હવે કઈક તમારું સારું થાય એટલે પહેલો કાં તો તમારો કુટુંબી નડે, તમારા ગામના કોઈ પ્રગતિ કરી જાય તો હું તો નડવા આવવાનું નથી, કે મને મારી કઈ પ્રગતિ થાય તમે આવવાનું નથી. કાં પહેલો કુટુંબ નડે, કુટુંબ સારું હોય, બહુ હોય નહીં લગભગ, જોકે કુટુંબ સારું હોય તો કોઈ ભાઈબંધ નડે. એટલે ડ્રાઈવરને સીધો કંડક્ટરે બાવડું પકડ્યું. જમરાદાને કે એક મિનિટ તમારી ભૂલ થતી લાગે તો કેમ? તો કે 30 વર્ષથી માયા ભાઈ આ ડ્રાઈવર આરે હું કે કંડક્ટર કે નોકરી કરું છું. આરામ, જો એને પરમાત્માનું નામ એકવાર લીધું હોય તો તો એને સ્વર્ગ કેમ? એટલે યમરાજા કે અમારો ચોપડો ખોટો ન બોલે ભાઈ, એને લીધું નથી પણ કે લેવડાયું છે. કઈ રીતે? કે હવારમાં ગાડી લઈને બેસી જાય પછી હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય? હા જ માણસ આમાં હે હરિ હે રામ, એક બ્રેક એક રોદે રોદે નામ લેવડાવ્યું, હજારો નામ લેવડાવ્યા છે કે આને લીધું નથી પણ લેવડાવ્યું. તો હું તો લઉં પણ છું, તમને લેવડાવું છું મારા બાપ. એટલે મારે સ્વર્ગમાં જવાનું નક્કી, પણ તમને શું ને મૂકીને જાઉં ભાઈ, કારણ કે અહીંયા જોશે અહીંયા ડાયરા કરવા પડશે ને આપણે. એટલા માટે હરે હરે શંભો 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 શંભો. માતાઓ બહેનો તમને વાંધો છે કઈ?
ભોળોનાથ કૃષ્ણ પરમાત્માના બાળ સ્વરૂપના દર્શન કરવા આવ્યા એ ઘટનાની વાત કરતા ભક્ત કવિ સુરદાસ મહાત્માનું આ ભજન હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં. રમણભાઈ તમે આમ આગળ આવી ગયા, કારણ કે આગળ તમને મજા આવશે, અમારે આગળ મજા આવશે, આગળ આવો ને બાપા, તમને વિનંતી કરું, આરામ થયો, ઇફ યુ કમ્ફર્ટ. હિન્દુ શાસ્ત્રમાં અમિતભાઈ સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે. એ 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કનૈયો ગવાણો છે એટલે બીજું કોઈ દેવતા નથી ગવાણો છે. કેટલા ગીતો કનૈયાના છે, પણ એકવાર ગોકુળની ગલીઓમાં સાવ સન્નાટો છે, સોંપો પડી ગયો છે જે હસતું રમતું ગોકુળ માયાભાઈ. કારણ કે ગોકુળમાં આખા ગોકુળને વ્રજની ગોપીઓને ખબર પડી ગઈ કે ઓધવજીનો રથોડો આવી ગયો છે. અને આજની રાત કનૈયા માટે છે, કાલની રાત પછી કનૈયા માટે ગોકુળ ભૂતકાળ થઈ જશે. બધી ગોપીઓ કનૈયો હજી કનૈયા નિંદર તો ક્યાંથી આવે, મારા પથારી માટે કનૈયાનું બાવડું પકડી વ્રજની ગોપી લઈ જાય છે કદમના ઝાડ નીચે, હાથમાં મોરલી લઈને કહે છે, ઓ જીવણ જી, ઓ જીવણ જી, નહીં રે સૌરાષ્ટ્રમાં કૃષ્ણ પરમાત્માની વંદના કેમ થાય,
ગીત
અનવલી જમના લાગે ખારી જે જમના લાગે ખારી જે મને મારા વાલી રાની હારે વે તે તો સીધીને કરાવે આશાવળા હે મારી નાનકડી વાત એ કરું કે ગુજરાત નો કોઈ પણ કલાકાર હોય, બોલિવૂડ નો હોય કે હોલિવૂડ નો હોય, વિશ્વ નો કોઈ પણ કલાકાર, સારામાં સારા ડાન્સ ડાયરેક્ટર હોય, સારામાં સારા મ્યુઝિક ડિરેક્ટર હોય, સિનેમેટોગ્રાફરની આખી ટીમ, વિશ્વની સારામાં સારી ટીમ હોય, અત્યારે યુટ્યુબમાં ઓલા બધા ગીતો આવે ને, ગમે એવો સારો ડાન્સ કરે તો હાંજ પડે 2-5-10 હજાર માણસ જોવે. અમારો કોઠારીનો કમુક ખાલી પાટણ ચડાવે ને, ખાલી પાટણ ચડાવે તો 2-5 લાખ માણસ હાંજ પડે જોઈ લે. એ કહ્યું કે હે રસિયો રૂપાળો રંગ ને લિયો દિવે જાવું ગમતું નથી. આહા બાબો એ રસિયો રૂપાળો રંગ ને લિયો દિવે જાવું ગમતું નથી. ખાલી પાટણ ચડાવ્યો હે મારી માથે છે જમના જીની હેલ રે મારી માથે છે જમના જીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલીઓ પાછળ જાવું ગમતું નથી. બાપો આ સરકારી આ ફ્લાવર
फ्लावर नहीं फायर है ये। जामी क्यों कमाओ? भाई एक तो हमें टोपी नहीं पहनी, जेने टोपी पहनी है नहीं माथा रख जो भाई यानी पोर नहीं लगा है तो एक तो हमेशा सुफेरा रे बिना आविया किरह जाऊं कंदूलती आ लाइट कर से हमने मित्रन विनती के फुल लाइट ऑडियंस में रखो भाई आम नो करो क्योंकि यू तो ओला मोहन आई एम ए डिस्को डांसर जिंदगी में गागा मैं किसी का રસીઓ રૂપાળો રંગ લેલીઓ પાછું જવું ગમતું નથી બંધ દરવાજા
ਸੋਹਣਾ ਠਾਕੋ ਸਰ ਬੰਦ ਦਰਵਾਜ਼ਾ રામચંદ્ર ભગવાન ની હનુમાનજી મહારાજ ની આદિશક્તિ અંબે માતની અર્બુદા માતની સોમનાથ મહાદેવ ની મોગલ માતની ઓમ નમઃ પાર્વતી પતે હાર હાર મહા હવે આપની સમક્ષ આવે છે મારા સાવ નજીકના હૃદયની નજીકના મિત્ર ગુજરાતના ગરવા લોક સાહિત્યકાર અને આશય કલાકાર મુરબી માયાભાઈ આહીર. બે હાથ ઊંચા કરી તાળીઓના ગગડાથી માયાભાઈને વધાવો. માયાભાઈને સાંભળવાની એક અનોખી મોજ છે.
અને આ મોજ માયાની છે, કીર્તિ ની માયા છે, માયાની કીર્તિ છે યાર. આજે બે જ છે રમણલાલ, માયાની કીર્તિ ની કીર્તિ ની માયા. સીતારામ આવે છે, મુરબ્બી માયાભાઈ આહે. રમણભાઈ, મેં અમારે કીધું ને, એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો ને, એટલે ફંડ એકત્રિત કરવાનો હતો, એટલે મેં વળી જાહેરાત કરી. મેં કીધું ભાઈ, વચ્ચેથી એવા મિત્રો જોડી લઈને નીકળો, કોઈ માણસ અહીંયા દેવા ન આવી શકતું હોય તો એ જોડીમાં નાખી દેજો. તો એ બધી જોડી લઈને નીકળ્યા, એટલે જોડી લેતા 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 જોડી આવ્યા પકડી ગઈ. બોલો. હા હા, એટલે જેને છૂટા જોતા એ લઈ જજો, પણ બાધા આપી નહીં. પેલા તો કીર્તિભાઈને જોરદાર તાળીઓથી વધાવો. એમણે ગણપતિ વંદના કર્યા પછી ખૂબ રૂડો આનંદ કરાયો. અહીંયા જ્યાં માં ભગવતી બિરાજે છે, માં અંબિકા, માં અંબા બિરાજે છે, અને ભગવાન સિદ્ધનાથ મહાદેવ, અને ખોળામાં જ તખતમાં એમની પણ અહીંયા દેરી છે, ચૌધરી સમાજની જ એક દીકરી. અને આવું સરસ અહીંયા રૂડું આયોજન છે. આપ બધા પણ ખૂબ મોજથી બેઠા છો, અને આવડા ભાઈઓને તાળીઓથી વધાવો. કારુના સતરી ઉલીન જે ફરે છે, પણ કડતાલવાળો ક્યાં ગયા? આ બેઠા અહીંયા, વાહ. અને અમારા કમાને તાળીઓથી વધાવો. કમોય પણ ભોળો જ છે અમારે હાવ. અને ભગવાન શિવને જેમ ત્રીજું નેત્ર હોય, એમ ધીરે ધીરે અમારે કમાને પણ ત્રીજું નેત્ર ધીરે ધીરે ખુલવા મળ્યું છે. અને સાહેબ, એક મને વખાણ નથી બીજા કરું, પણ હકીકત તમે જોઈ શકો છો ને, એવું આવે ને એ દાદ આપે છે. આ કીર્તિભાઈને વાલો હું કામ લાગ્યો છું? સમય આવી સાંભળે છે, ટાઈમે દાદ આપે છે. અને એવું લાગે ન્યાજી પાછો ઊભો થાય, એને પોતાને મોજ આવે ને તો જ પાછો ઊભો થાય છે સાહેબ. એટલે કવિ દાદની કવિતા યાદ આવે બાબુ, કે તાર વીણા ના કે સંતુર ના તમે તોડી શકો. કદાચ તમને સંગીત સાથે મજા ન આવતી હોય, સંગીતના કદાચ વિરોધી હોવ, તો તમે હાર્મોનિયમ ભાંગી નાખો, બેન્જો તોડી નાખો, વીણા તોડી નાખો, સંતુર કદાચ સાહેબ તોડી નાખો, તાર વીણા ના કે સંતુર ના તમે તોડી શકો, પણ મોરના ટોંકાને તમે એમ ન તોડી શકો સાહેબ. ઈ તો આયા કાકરો મારો તો હામાં એમ કહેવાય કે ડુંગર ઉપર બેહી અને સુરમાં ટોંકો કરશે, તાર વીણા ના કે સંતુર ના તમે તોડી શકો, પણ મોરના ટોંકાને તમે એમ ન તોડી શકો. કોઈને ધમકાવી ઇન્સાનના હાથ તમે જોડાવી શકો, કોઈ માણસના હાથ તમે જોડાવી શકો કદાચ, પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. તો જ્યાં ડણક મારે ત્યાં ભલ ભલાના ગાત્રો ગળી જાય. અને હવે હા ભણજો, કવિ દાદની જે આ કવિતા, આપણા પદ્મશ્રી દાદ બાપુ બહુ સરસ લખ્યું છે કે કયક શિખરો સર કરી તમે કીર્તિસ્તંભ ખોડી શકો, કયક શિખરો સર કરી તમે કીર્તિસ્તંભ ખોડી શકો, પણ ગામને પાદર પાળ્યો તમે એમ ન ખોડી શકો. એ તો પોતાને જ મરવું પડે ભલા માણા, કોકના દાદા મરી ગયા હોય ના પડે કે અમારા દાદા નો હાલે. કઈ ધડ ધીગાણે જે ના એ માથા મહાણે એવો પાળ્યો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી જાઉં ઘડવૈયા મારે, ઠાકોરજી નથી જાઉં. ભગવાન ઉપર મને વિશ્વાસ છે, આવું ડોલર માં લખ્યું છે. ડોલર માં
આ વન લખ્યું છે ને એની માથે ઝીણી લીટીમાં લખ્યું છે કે ભગવાન ઉપર મને વિશ્વાસ છે, અને પછી એનો એક અહીંયા સિમ્બોલ છે, એની મુદ્રા છે, એમાં એક હાથમાં બાજ જે છે ને, બાજ, બાજના બે પગમાં એક પગની અંદર ફળ છે, દ્રાક્ષ કે એવું દોરેલું છે, તમે મને સ્વીકારશો તો હું ફળ આપી, બીજા દાંતમાં પાછું બાણ છે, જો હામા થયા ને તો હું બાણ પણ આપી શકું. સાહેબ આ બધું ભારતમાં લઈ ચોરેલું છે. આપણે તો ભારતનું ભવિષ્ય એવું જોવું છે રમણભાઈ, કે આ ભારતની નોટમાં અશોક સ્તંભ તો છે, ત્રણ સિંહનો મુદ્રા છે, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ નો ફોટો ક્યારે આવે એ જોવું છે મારા વાલા. ભારતની મુદ્રા જો નેપાળની નોટમાં લખ્યું છે, જય અંબે, જય જય શ્રી શ્રી ભવાની નેપાળની નોટમાં, અને જય ગોરખનાથ નેપાળની નોટમાં આવે છે લખેલું. આ જો અમેરિકા એમ કહેતો હોય કે મને ભગવાન ઉપર વિશ્વાસ છે, જો આ મોદી સાહેબ જો 24માં હજળ થઈ જાય ને તો મને એવું લાગે છે કે આવનારી નોટો આવી કદાચ ભારતમાં આવે ભલા માણા, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. કોઈ પણ યુવાન, ભારતની એવડી તાકાત છે સાહેબ કે આ દેશનો યુવાન હાથમાં માળાનો બેરખો લઈ લે તો અલખ નિરંજન કરીને બેહી ગયો હોય તો ઈશ્વરના ધરતી ઉપર આવવું પડે. નરસિંહ મહેતાએ જૂનાગઢમાં 52 વાર ભગવાનને ધક્કો ખવડાવ્યો. આ દેશનો યુવાન હાથમાં શમશેર લઈ લે તો ભગવાન શિવ માટે પોતાનું માથું અર્પણ કરી, અને અમીરજી ગોહિલ જેવા એમ કહેવાય કે ચૌધરીમાં એવા ઘણા મહાપુરુષો મેં જોયા છે કે જેના ધડ ધીંગાણે પીડ્યા હોય છે. કોઈ પણ સમાજ, આ દેશની જે જ્ઞાતિ જે છે એમાં કોઈ પણ પ્રકારનો વારો તારો નથી. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આ દેશના કોઈ પણ વરણનો એના ફળિયાનો પથ્થર ઊંચો કરો સાહેબ, એટલે એક ઇતિહાસનું પાનું નીકળે નીકળે ને નીકળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ભારત છે ઇતિહાસનો દેશ, અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને અહીંયા કુવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. આખા વિશ્વમાં આટો માર લેજો, એક સાબડાની અંદર અમીરાત મૂકી ગયો અને એક સાબડાની અંદર ગરીબાઈ મૂકી ગયો. સાહેબ એ ક્યાંય ભેગું ન થઈ શકે, એ ભેગું થતું હોય તો ભારતમાં જ થઈ શકે, કે ક્યાં હોનાની નગરીનો ભગવાન દ્વારકાધીશ અને ક્યાં આપણો સુદામો, અને સુદામાનું નામ પડે તો વાલો ગડગડતી ડોટ દઈને એને મળવા નીકળીએ. કે આ દેશ છે પ્રેમનો, વાત કરું છું કે આ દેશ પ્રેમનો દેશ છે, આ દેશ ભક્તિનો દેશ છે, અને કહેવાય ગયો આ દેશ શક્તિનો દેશ છે, આ દેશ માતૃત્વનો દેશ છે. અહીંયા માને પ્રાધાન્ય છે, પછી સ્વાર્થ આવી જાય. માના નામે જાજી સંપત્તિ હતી લખેલી, અને માની ઉંમર થઈ ગઈ એટલે બે દીકરા મળ્યા હાચવવા માને, કે માને જો આપણે હાચવીએ, જો જેની કોઈ માં ઢળી જાય તો એ સંપત્તિ એના નામે થઈ જાય. માં બહુ માને મળ્યા દીકરા હાચવવા, પણ સાંભળજો સાહેબ, છેલ્લે દીકરો કે માં મારા નામે સંપત્તિ કરી ગયો, બીજો દીકરો કે મારા નામે સંપત્તિ કરી ગયો, ત્યારે માએ એક જ નાનો પ્રશ્ન કર્યો કે રોજ હું ગોળી ખાઉં છું ને એનું નામ આપી દઈને એને ખાતે કરી દેવી. વાત હાવ ઝીણી છે સાહેબ, હકીકત પ્રેમ હોય ને ત્યાં કોઈ દી તકલીફ પડતી જ નથી, અને જ્યાં પ્રેમ ન હોય ને એ દેખાવથી કોઈ દી કોઈ કોઈને જીતી શકતો નથી, એ તો અંદરની જ વાત હોતું હોય છે સાહેબ. એટલે કવિ લખે છે કે અહીં શબ્દ એક શોધો તો સરિતા નીકળે, શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની, જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે, અને ધબકે છે હજુ લક્ષ્મણની રેખા. અહીં ધબકે છે હજુ લક્ષ્મણની રેખા, કે રાવણ જેવા હજી બીતા બીતા નીકળે. લક્ષ્મણની રેખા એટલે કઈ? સારો અધિકારી,
સારો ઓફિસર. અમારા મનસુખ ભાઈ કમાન્ડો સાહેબ બેઠા છે, બીએમ ચૌધરી સાહેબ ક્યાં છે, ડીવાયસપી સાહેબ, એને કાંતિભાઈ બધા આવ્યા હતા પ્રોગ્રામ નક્કી કરવા માટે, તાળીઓથી વધાવજો સાહેબ. એને લાગણી હતી કે અમારા સમાજનું છે ને તમારે આવવું જોઈએ. સારો અધિકારી લક્ષ્મણની રેખા છે સાહેબ. એક ઓફિસરને એમ કહેવાય કે જ્યાં હજી એનું એમ કહેવાય પોસ્ટિંગ થાય અને હજી હાજર ન થાય તો ભલ ભલા હિમાળા મૂકીને વ્યા જાય. આ લક્ષ્મણની રેખા. અધિકારી નરમ નો હોવો જોઈએ રમણભાઈ, અને ડોક્ટર ગરમ નો હોવો જોઈએ. અધિકારી નરમ નો હોવો જોઈએ, ડોક્ટર ગરમ નો હોવો જોઈએ. કારણ કે ડોક્ટર છે બીજી માં છે સાહેબ. આ સમગ્ર શરીર જોવાનો કેવળ બે જ વ્યક્તિને અધિકાર છે, એક માને અને બીજા ડોક્ટરને. એટલે ડોક્ટર છે બીજી માં છે, ભગવાનનો ભાઈ છે. બેનું ધ્યાન રાખવાનું, ડોક્ટરનું ભગવાનનું. ભગવાનની જો કફા મરજી થઈ આપણા ઉપર તો આપણે ડોક્ટર પાસે મોકલી દે, અને ડોક્ટરની જો મરજી બદલી તો એ ભગવાન પાસે મોકલી દે. એટલે અધિકારી નરમ નો હોવા જોઈએ, ડોક્ટર ગરમ નો હોવા જોઈએ. અમારે એક અધિકારી સાહેબ, અમારે એક ડોક્ટર હતા, ડોક્ટર ગરમ. બોલો, જે આવે ને સીધો રાઈડ જ નાખે, શું આવ્યો એ, શું થાય કે સાહેબ, ઘઉં ખાવ ને તો પેટમાં બહુ દુખે. અને સાહેબ એવા કડક, કોઈને દવા નો આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. બોલો, કોઈને દવા નો આપે, શું થાય છે, ઘઉં ખાવ છો તો પેટમાં દુખે. શું કામ પણ ઘઉં ખાવ છો, મરી ગયો બાજરો, મકાઈ ખાવ બાજરો, ચા પીવો બેટા, ચા પીવો કમા, ચા પીવો, કોફી પીવો, શું કામ ઘઉં ખાવ છો પેટમાં દુખે. નહીં ઘઉં ઘઉં ખાવાના, લાઈવ 150 એમ કરીને પૈસા લઈ લે. બીજો આવે, તને શું થાય ભાઈ, એ કે સાહેબ બચમાં બેછું ને ચક્કર ચડે છે. તાજા સુધી રહેવાય ને ચકલી ને ચબો બોલે, બચમાં બેચું ને એટલે ચક્કર ચડે છે. હું કામ પણ બસમાં બેહો છો, મરી ગયા છોટા હાથી, ચક્કરડામાં ચડી જાઓ, ડમફરિયામાં નહીં, બસમાં બેહવાનું, લાઈવ 150. અને એક જણો રોજ આ ચિત્ર જોવે, કદાચ આપણો હોય શકે. એ વાડીએ પાણી વાળતો હતો ને, પાણી વાળતો હતો ને સાહેબ, મગજમાં સીડ્યા તારી ભલી થાય. એ પાણી વાળતા વાળતા સાહેબ મગજમાં આવ્યા, અને એમાં પાવડો જે હોય ને પાણી વાળવાનું, એ પાવડામાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો લીધો, હાથા ખંભે લઈને આવ્યો હોસ્પિટલ. ડોક્ટર કે આવ્યો ભાઈ, જી સાહેબ, શું આવ્યો, કે સાહેબ બે ત્રણ દી થાય એમ થાય, કોક ને એક બે નાખું. ડોક્ટર કે નાખવા જો, લાઈવ 150, એ કે આવ્યો 300. ડોક્ટર ને શાર નાખ્યા, બોલો, ડોક્ટર સીધા કોમામાં. એક કલાકે ભાનમાં આવ્યા ત્યારે ડોક્ટર એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા, પણ પાવડા ના હાથા વાળા નો હારા. ધબકે છે હજુ લક્ષ્મણ ની રેખા, કે જ્યાં રાવણ જેવાય નાલી બીતા બીતા નીકળે છે. અને અમારો કવિ કાગ, બહુ સરસ, મેં કીધું ડોક્ટર ગરમ ન જોઈએ અને અધિકારી નરમ ન હોજો. પીએસઆઈ હોય, કોઈ અધિકારી સાહેબ હોય, કમાન્ડો, આમ કડે રિવોલ્વર હોય અને આમ ઊભા હોય, સ્ટાર બે રહી ગયા હોય, પછી ત્રીજું સાંધેડ્યું આવી જાય, પીઆઈ થઈ જાય, ડીવાયએસપી થઈ જાય, એસપી થઈ જાય, આઈજી થઈ જાય, ડીઆઈજી થઈ જાય, એડિશનર થઈ જાય અને ડીજી થઈ જાય, પછી ન થવાય કે હા, પછી સાહેબ અરે જવું હોય તો પછી દિલ્હી જવાય, હા નહીં પછી સારું કામ કર્યું હોય તો સાથે દિલ્હી લઈ જાય, કે એકચ્યુઅલી તમે હવે વોશ રાખજો. પણ એ અધિકારી આમ આમ રોડ ઉપર ઉભા હોય તો એ અધિકારી આમ કઈ ટાઈટ હોય તો જ મજા આવે ને, હા, પણ હાવ નરમ હોય તો. અમારે એક અધિકારી નરમ હતા, બોલો, હાવ પોચા, હાવ પોલીસ સ્ટેશન આમ જીપ માંથી જેમ ગાડી માંથી નીચે ઉતરે ને તો ઓલા ફડાક દઈને સલામ મારતો, કે એવી રીતે બૂટ નહીં પછાડવાના, ધીરેક દિન ચલામ કરી લેવાની, ચુકામ ફડાક કરો છો તમે, ફાડ દઈને પગ પછાડ તો મને ડર લાગે છે, ધબકારો અહીંયા કુછ કુછ હોતા હે. આવા આવતી કરી હાલે પોલીસ સ્ટેશને બેસીને એમ કે, ચાલો મિત્રો, આજે ગઈ રાતે તમે નાઇટમાં હતા તો કેટલાને પકડ્યા, કે જી સાહેબ 5 જણાને. ક્યાં રાખ્યા છે, લોકોબમાં. લોકોબમાં ન રખાય, આત્મા પરમાત્મા છે,
એને બારા કાઢો, એને એને લોકોમાં ન રખાય. એમાં પાંચ પાંચ તો પરમેશ્વર કહેવાય, અને એ તો પરમેશ્વરનું સ્વરૂપ છે. ત્રાહિમાં શરણાગત છું, બુદ્ધમ ચરણમ ગચ્છામિ, ધમ્મમ ચરણમ ગચ્છામિ. હવે કહે દો ને બારા કાઢે, પછી એમ કે ચાલો મિત્રો, બિચારા પાંચ દિથા નાયા નહીં હોય, કોથળી કોથળી પોટલી પી ગયા છે, તો એને નવરાવો, સ્નાન કરાવો, આસન ઉપર બેસાડો, અને પછી ચાલો ત્રણ વાર આંખે પાણી અડાડી અને આંખો બંધ કરી અને મનમાં ત્રણ વાર વિષ્ણુનું નામ લો, વિષ્ણુએ નમઃ, વિષ્ણુએ નમઃ, વિષ્ણુએ નમઃ. હવે અંતર ધ્યાન થઈને મને કહો, તમે ગુનો કર્યો છે? હવે આમ કરવાથી ઓલા માને, એ તો પગના તળિયા મળે ફાટવા તો કે રવા જો, ખાલો કરતા કહી દઉં છો. એ તો જે સાહેબ, જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય લાગે. કદાચ મારા દેશના પોલીસને જાપ કરવાની, માળા કરવાની, યજ્ઞ કરવાનો સમય ન મળે, પણ એવો નરાધમ માણસને જાહેરમાં લાવીને ચાર બડા મારી લઈને તેથી મારો પરમાત્મા એની 400 માળા લખી લેતો હોય છે કે તે જબરદસ્ત કામ કર્યું છે. જેને ફરજ, એ જ ધર્મ, જેની પાસે જે ફરજ હોય, આ દેશનો સારો શિક્ષક હોય સાહેબ આપ જેવા, અને એની પાસેથી જ્ઞાન લઈ, અને એમ કહેવાય કે ગામના 15 જણા તરી જાય, અને ઈ આખા દેશની સેવા જેથી કરતા હોય 15 જણા, તેથી શિક્ષકી ઋષિની જગ્યાએ વયો જતો હોય છે. પેલા તો આપણે ભણવા જતા તો ટીંગા ટોળી કરીને લઈ જતા, ખબર, નાના હતા ત્યારે. જેને જોયું છે 40-50 વર્ષ પેલા જેમ સ્કૂલે લઈ જતા તો ટીંગા ટોળી કરીને લઈ જતા, ઓલો રાડ્યું નાખતા, રવા ગયો નથી જાવું, મારે નથી ભણવા જાવું. એવી રીતે એક જણા ટીંગા ટોળી કરીને લઈ જતા હતા, આ રાડ્યું નાખે, રવા ગયો, મારે સ્કૂલે નથી જવું, મારે સ્કૂલે નથી જવું, રાડ્યું નાખતા હતા. એમાં એક ભાઈ, કોઈ રમણભાઈ જેવા હારા માણા હામા મળ્યા અને કીધું કે ભાઈ ને ન જવું હોય તો મૂકી ગયો ને, બિચારા ન ભણવું હોય તો. ઓલા કે વિદ્યાર્થી નથી કરો, એ કે સાહેબ આજ માઇન્ડ ઝડ્યા. બોલો, છોકરા શિક્ષક ને ટીંગા ટોળી કરીને લઈ જતા હતા, એ શું ભણાવી દે. એક સાહેબ સ્કૂલે ભણાવતા ભણાવતા હુઈ ગયા. બોલો સાહેબ હુઈ ગયા, સાહેબ હુઈ ગયા ને, એટલે અમે કોક અમુક છોકરાએ કીધું, ભલે ને હુતા આપણે ભણવું મટ્યું, પણ અમુક સારા વિદ્યાર્થી હોય ને, કારણ કે પેલા સુવાનો થોડો પગાર લે, જગાડો સાહેબ. છોકરા અવાજ કર્યો ને, સાહેબ જાગી ગયા, અને ઉલટાના છોકરા ઉપર ખીજાણા, અવાજ કરો છો કે સાહેબ અવાજ ન કરીએ, હુઈ ગયા તમે, સુવાનો પગાર લ્યો છો. તાકે બેટા હું સુઈ નહોતો ગયો, હે અમે ભાળી એમ ના ખોરા બોલતા, એ તમને લાગતું હોય, કેવલ મારું શરીર અહીંયા હતું, હું તો યોગ નિંદ્રામાં હતો બેટા, યોગ કરતો હતો. એમ યોગ કરતા હતા, ક્યાં ગયા હતા? મારું શરીર અહીંયા હતું, યોગ ધ્યાનથી બેટા હું નવો અભ્યાસક્રમ લેવા માટે સ્વર્ગમાં ગયો હતો, તમારી માટે સ્વર્ગમાંથી સારો અભ્યાસક્રમ લેવા. છોકરા સમજી ગયા, 15 દેચા તો છોકરો હોઈ ગયો, અને સાહેબે એક વાડીમાં નાખ્યું, સુવાવો કે ભણવાવો, એ કે સાહેબ ઘા ન કરતા, અમે તમારી પાસેથી યોગ શીખી ગયા છીએ. ગુરુ એવા શિષ્યમાં અસર થાય કે નહીં? તું ક્યાં ગયો તો? હું સાહેબ સ્વર્ગમાં ગયો તો. ન્યા શું હતું? એ કે સાહેબ ન્યા જોયું મેં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, રંભા, મેનકા, થા, થઈ, તકડ દિન 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 ધા ધા ધા, તકડ દિન 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 ધા. એમ ન્યાજીન તે હું કીધું, કે ન્યાજીન મેં પૂછ્યું, હું માર સાહેબ અહીંયા આવે, શું કીધું ને, ખોટો છે સાહેબ, પકડાઈ જશું. બાળક સામે કોઈ દી ખોટું હાલે જ નહીં, હું તો આપ બધાને કહું, બાળક સાથે કોઈ દી રમત ના કરવી, બાળક સાથે જેવું છે એને સારું જીવન આપજો, જેથી કરીને, કારણ કે તમારા પગલે હાલવાનો છે. હમણાં સાહેબ આ પુષ્પા ફિલ્મ આવ્યું ને, કેવું પુષ્પા કેવું આવ્યું કમાભાઈ? અહીંયા ઝૂકે કા નહીં, વાહ વાહ, બધા તાળીઓ થઈ. તે રવિવાર હતો, પતિ પત્ની બે બેઠા હતા, એટલે કીધું કાલો ને ફિલ્મ જોવા જઈએ, નવું આવ્યું છે, બધા બહુ વખાણે છે. એટલે બેને કીધું કે હવે ઘરે જ ફિલ્મ થાય,
કઈ જોવા ન જાવ. અરે કે ગાંડી હાલ ને કેદું ના ગયા નથી કે પણ કે છોકરા મોટા થયા પછી છોકરા ને આરે ફિલ્મ જોવા જાય ખરાબ લાગે. એકલા છોકરા જાય કે આપણે એકલા જઈએ તો ચાલે? તકે છોકરાનું સમજાવી દે આપણે એકલા જ જવું છે. તકે છોકરા ને તકે આ સમજાવી દો. એટલે છોકરા મને કીધું કે બેટા હા અમે છે ને ગાંધીનગર જઈએ છીએ, ચૌધરી સાહેબ ને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે અમે ત્યાં જઈએ છીએ. એટલે બેટા અમે 3 કલાક જેવું થશે, તમે શાંતિથી બે ભાઈઓ ઘરે રહેજો, કાંઈ વાંધો નહીં પપ્પા, જાઓ તમે તારે. સત્યનારાયણ ભગવાનનું ખોટું કહીને બે નીકળી ગયા. એ નીકળી ગયા ને બે ભાઈ ભેગા થયા ને એણે કીધું મોટા હા પપ્પા ને મમ્મી તો ગયા છે ચૌધરી સાહેબ ને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથામાં, હા તો 3 કલાક તો પપ્પાની આવવા નથી કે ના, તો આપણે બે ભાઈને એકલા બેહુ એને કે હાલની ફિલ્મ જાય. ઇન્ટરવેલ પીડ્યું ને સાહેબ તો ફટફટ ફટફટ જ્યાં લાઈટું થઈ ને તો હામી સીટમાં છોકરા બેઠેલા. એટલે ટાપરિયાઓ તમે તમે શું આવ્યા? અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા પાપા. નો હાલે છોકરા વાગળ સાહેબ, પણ ગુણતા ભાંગતા એ બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો સેવટમાં શૂન્યતણો સરવાળો સેવટમાં શૂન્યતણો બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો સેવટમાં શૂન્ય તણો સરવાળો. કવિ કાગ દુલાભાયા કાગ ભગત બાપુની આ રચના. આખી જિંદગીનો સરવાળો શૂન્ય હોય છે પણ કવિ એમ કહે છે કે જો શૂન્ય ન કરવું હોય જીવન, સરવાળો શૂન્ય ન કરવો હોય તો આપે જે કમાણા છે ને એમાંથી આવા કામ કરતા જજો. અહીંયા જે જે કોઈ દાતાઓ દાન આપતા જશે સાહેબ આ પેઢીઓ વયું જશે ને તો જગત એને યાદ કરશે. આ મંદિર અહીંયા બન્યું છે, મંદિરમાં જેને આપ્યા હશે એને પેઢીઓ યાદ કર્યા વગર રહેશે નહીં. નામ રહંતા ઠાકરા નાના નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડે. ભગવાન રામને ભગવાન કૃષ્ણને એટલા વર્ષો થઈ ગયા. ભગવાન કૃષ્ણે કોઈને ટપાલ નહોતી લખી કે તમે ગામો ગામ મારી ગીતાનું ગાન ગાજો, મારું ભાગવત મચાવજો. ભગવાન રામ એમ કહેવાય કે વર્ષો સદીઓ પહેલા એમ કહેવાય કે આ ભૂમિમાંથી નીકળી ગયા. તો આજની તારીખે ગામો ગામેના મંદિર છે, ભગવાન રામે કોઈને ટપાલ લખી નથી. અને તમે સાંભળી લ્યો સાહેબ, આપણી હાથમી પેઢી સુધીની પછી આગળના નામ આપણી પાસે નહીં આવડતા હોય પણ આજની તારીખે હજી સબરીને મીરાને નરસિંહ મહેતાને આપણે ભૂલ્યા નથી. શું કામ? એનો સરવાળો શૂન્ય નથી થયો સાહેબ. એનો એક નાનો દાખલો દઉં, ભાવ કેવો હોય. ભગવાન રામ વનમાં જાય, માં જાનકીનું હરણ થાય. રાવણ જેથી લંકામાં ભગવતીને હરણ કરીને અપહરણ કરીને લઈ જાય અને ભગવાન રામ અને લક્ષ્મણ જેથી એમ કહેવાય કે એને શોધવા માટે નીકળે. હાલતા 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 એક ઘટના જોજો તમે. આગળ વધે છે ને વનમાં તો નદીઓના વેણમાં લી જે પાણી પડે ને સાહેબ એમાં લી રામ રામ રામના રણકાર નીકળે છે. એટલું નહીં પણ ઝાડની ડાળીઓ હલે અને એ પવનના સુસવાટા થાય તો એ ડાળની એમ કહેવાય કે ડાળીઓમાંથી રામ રામ રામના રણકાર નીકળે. અને ભગવાન રામને લક્ષ્મણજી પૂછે છે પ્રભુ આ શેનો ચમત્કાર છે? અને તેથી લક્ષ્મણજીને ભગવાન રામ એમ કહે છે કે લક્ષ્મણ આ કોઈ ચમત્કાર નથી ભાઈ, કે તો કે વર્ષોથી સબરી આ બેઠી બેઠી જે રામ રામ ભજન કરે છે ને
એના ભજનના પ્રતાપે આ વાતાવરણ આ બાજુ એવું થઈ ગયું છે. રામમય અને જા જેમ કે ભાઈ 7 વર્ષની સબરી હતી, ના 70 વર્ષની થઈ સાહેબ, 70 વર્ષ પૂરા થયા. એના ગુરુ માતંગ ઋષિ એનું કીધું તું સબરી તારે ક્યાંય જવાની જરૂર નથી, બેઠી બેઠી ભજન કરજે, મારા શબ્દ ઉપર ભરોસો રાખજે, અખિલ બ્રહ્માંડ નો માલિક એક દી પોતે તારી ઝૂંપડી આવશે. સાહેબ વિચાર તો કરો, 60-60 વર્ષથી, 63-63 વર્ષથી જેના નામનું ભજન, અને પછી તો અજંપો થઈ ગયેલો સાહેબ. રાતે એ સબરી સૂતી હોય કુટિયામાં, અને એમાં કોઈ પ્રાણી નીકળે અને કઈ અવાજ આવે તો ઝબકીને જાગી જતી, કેતી કોણ? રામ આવ્યા, પવનના પાંદડા હલે તો ઝબકીને જાગી જાય, કે કોણ? રામ. એ નેજા માંડી માંડી ઉષા હાથ કરી કરીને આમ નેજા માંડી માંડી સબરી રાહ જોતી હતી. વાત એ છે કે દેદી જીવતો જાગતો રાઘવ હકીકત આવીને ઉભો રહી ગયો છે, તેથી સબરીની દશા શું થઈ છે? સાહેબ પગ પાસે આળોટે છે, મારો બાપ આવ્યો, મારો પ્રભુ આવ્યો, અને આંખમાંથી દળ 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 આહુડા જેથી સબરીને જાતા હતા. અને લક્ષ્મણજી પૂછે છે, સબરી હવે પ્રભુ આવી ગયા છે, હવે શું કામ રડે છો? અને તેથી સબરી એમ કહે છે, પ્રભુ આવ્યા એના આહુડા નથી. લક્ષ્મણજી હું 7 વર્ષની હતી, 63 વર્ષ પહેલા મારા ગુરુએ એમ કીધું તું તારે ક્યાંય જવાની જરૂર નથી, મારા શબ્દ ઉપર ભરોસો રાખજે, એક દી રામ તારી પાસે આવીને ઉભા રહે. આજ મારા ગુરુના શબ્દ સાચા પડ્યા ને એની આંખ મારા આહુડ આવ્યા છે, મારો ભરોસો સાચો પડ્યો એના મને આજ આહુડ આવ્યા છે. અને દેદી સાંભળી જો કે એઠા બોરે એમ કે ભાઈ સબરી દેદી ખવડાવતી હતી, સબરી મીઠા તારા બોલતી, સબરી મીઠા તારા બોલતી, કારણ એક કે એ તો જમવાનું તો બધે મળે છે, પણ આપણી માવું જે ભાવથી જમાડે છે ને, કે એટલો રોટલો ન લો તો અમારા દીકરાના હમ છે, એટલું ન દૂધ લ્યો તો અમારા હમ છે, આ હમ દઈ દઈને ભાવથી ખવડાવીએ છીએ ને સાહેબ, એટલે અમૃતનો ઓટકાર આવે. એટલે કવિ કહે છે, ભાવ વગરનું બધું ખોટું છે. આજે ચૌધરી સમાજ ભેગો થઈ આવું મહાસંમેલન, અને દેશ વિદેશમાંથી અહીંયા ક્યાંય ક્યાંય જાજે પ્રદેશમાં વસે છે બધા મિત્રોની અહીંયા હાજરી છે, અમેરિકા, એમાં ભાઈ કેનેડા, શિકાગોથી પણ મિત્રો જે મને ત્યાં મળ્યા હતા એ બધા પણ અહીંયા ઉપસ્થિત છે. અને અહીંયા કેવા બધા યુવાનો એ વન સાઈડ વાળ ને એવી એ બેઠા છે, ખરેખર જામતું જ જાય છે. હમણાં તો ચૂંટણી ગઈ ને, ચૂંટણી એક બેન મત દેવા ગયા, મત દેવા તો જવું જ પડે, આપણો જન્મજાત અધિકાર. એક બેન મત દેવા ગયા ને, એટલે ઓલું અહીંયા ટપકું કરે ને, મત દેવા જાય એટલે અહીંયા ટપકું કરે, તે સામે અધિકારી બેન જ બેઠા હતા, એ બેને આમ ટપકું કર્યું, એટલે ઓલા બેને પૂછ્યું કે આ ટપકું કેટલા સમય કાળું રહેશે અહીં? એટલે કીધું 2 મહિના તો ખરું, 2 મહિના, હા 2 મહિના તો રહેશે. ત્યાં તો બેને અંબોળો ખોલીને વાળ આમાં કરે, વાળ જ રંગી નાખો ને, અમે તો વાળ કાળા કરી માઇન્ડ 15 દી રહી છે. હવે આ મત દેવા આવ્યા હતા, વાળ રંગાવા આવ્યા હતા, એ નક્કી નો છું. એક જણો મત દેવા ગયો, કોઈ રીતે ઈવીએમ પાસે પહોંચી ગયો, પણ કોઈ રીતે બટન ન દબે, કોઈ રીતે છાપ ન દબે, મત ન આપે, અને પાછળ માણસોની લાઈન.
અને ઓલો કોઈ રીતે સાપ ન દબે એટલે અધિકારીઓ જે ત્યાં હતા એને કીધું કે ભાઈ મત દઈ દે ને ભાઈ. એ કે ચૂપ. ઓલો ટૂંકમાં હવારના પોરમાં દૂધ નાખી ગયેલો. હા ચૂપ. એ કે ઉતાવળ નહીં, ગુજરાતના ભવિષ્યનો સવાલ છે. કે ભાઈ હવે ભવિષ્યનો સવાલ છે પણ દઈ દે ને પહોંચી ગયો છું મત દઈ દે ને. કે ભાઈ ઉતાવળ નહીં કરવા. અરે કે પણ તમારી પાસે લાઈન છે તા તો ઊભો ઊભો કે હમ જ્યાં ખડે રહે છે વહાં સે લાઈન શરૂ હોતી હે. એ કે તારું બાપ ફિલ્મમાં સારું લાગે. આ ખરેખર આ ઝૂકે કે નહીં એ ફિલ્મમાં સારું લાગે. મોટરસાઇકલમાં શાંતિથી દાખવી, બાકી એક્શનના દીકરા છે ને ઝોટામાં ગડી જઈ ને તો ઝૂકેગા નહીં ભૂહાઈ જાય. હા એ બધું ફિલ્મમાં સારું લાગે. જ્યાં સારું લાગતો અહીંયા લાગે. કવા ઝૂકેગા નહીં ન કરાય ને આપણે શાંતિથી હાક્યું જવાય. બાકી પોલીસ ભટકાઈ જાય ને તો વાકાય વાળી દે. એના એની ફરજ છે. આપણે શું વાત કરતા હતા કમા, આપણે શું વાત કરતા હતા? આ તને ભાડું ને તો હું બધું ભૂલી જાઉં. હા મારા હું એટલો બધો માવ માવ માવ. એ કે મને કે મારા આમ તમે તમે મૂંઝાતા નહીં. હવે આવું કહેવા વાળો મળી જાય તોય મજા આવી જાય. ટૂંકમાં ઓલો ફૂલ પી ગયો. આ વાત કરતા કરતા તમને પૂછવું હાટું, તમે આમાં વાતમાં શું કે હાંકવા ગયો એવું છે. એક જગ્યાએ મેં વાત કરતા કરતા અટકી ગયો ને મેં કીધું કે આપણે કઈ વાત કરતા હતા. એક જણો કે હી હાટું તમને લાવ્યા, અમે થોડા ધ્યાન રાખવા બેઠા. અને બહુ સાચી વાત છે યાર, આપણને કોઈથી ભજન અહીં જ નથી રહેતું. હા ભજન યાદ રહે જ નહીં, કારણ કે યાદ રહે તો એ ભજન જ ન કહેવાય. અને યાદ રહી જાય તો સવાલ નથી. ભગવાન કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં વિરાટ રૂપ દેખાડી દે કે હે અર્જુન તું મારી હામું જોઈ લે. હવે એને ખબર જ પડી ગઈ કે આ નારાયણ પોતે છે. તોય સાહેબ 18 દિવસમાં 3 વાર અર્જુન ભૂલી ગયો. ભીષ્મ આવ્યા ત્યારે પણ ભૂલાઈ ગયું. કરણ હામો આવ્યો અને કરણ જે એમ કે બાણ ઉપર બાણ મળ્યો મારવા, અને અર્જુન છે એ કરણના રથને બાણ મારે તો જોજન ઘા કરી નાખે. અને ન્યાલી પાછો આવી અને કરણ પાછો યુદ્ધમાં મંડાય અને અર્જુન જેમ કહેવાય કે પાછો ભગવાન કૃષ્ણના રથને જ્યાં બાણ મારે અર્જુનના રથને તો ચાર તહુ ખાલી પાછો હટતો હતો. કેટલું ચાર તહુ રથ આમ પાછો હલે ને કે નહીં તો ભગવાન કૃષ્ણ રથ હાંકતા હાંકતા એમ કે વાહ કર્ણ ધન્ય છે કર્ણ ધન્ય છે કર્ણ. અને અર્જુન પાછો ક્રોધિત થાય અને કર્ણના રથને બાણ મારે અને કર્ણનો રથ એમ કહેવાય પાછો જોજન વયો જાય અને પાછો કર્ણ આવી અને અર્જુનના રથને બાણ મારે અને ત્યાં ચાર તહુ રથ આમ પાછો જાય અને ભગવાન કૃષ્ણના મોઢામાં શબ્દ નીકળે વાહ કર્ણ વાહ કર્ણ. એ અર્જુનથી સહન ન થયું અને કીધું નારાયણ તમે ખરેખરા છો. કઈ રીતે? કે હું અર્જુનના રથને બાણ મારું છું તો જોજન ઘા કરી દઉં છું અને ઈ મને આવીને આ આપણા રથને બાણ મારે છે તો આપણો રથ ખાલી ચાર તહુ પાછો હટે છે અને એમાં તમે કયો છો વાહ કર્ણ. અને ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન ભૂલી ગયો આપણો ચાર તહુ રથ જે પાછો જાય છે અને તું એના રથને એમ જોજન ઘા કરી દેશો પણ કરણ ને રથ એકલા જ છે અને જોજન વયું જતો છે અને હું તો સમુદ્ર બ્રહ્માંડનો ભાર લઈને તારા રથ ઉપર બેઠો છું અને તોય જો ચાર તહુ રથને પાછો હકેલી દેતો હોય તો થોડીક વાર પૂરતો અર્જુન તને અભિમાન હોય તો મને ઘડી કાંઈ ઉતરી જવા દે ને પછી આવ કરણ હામો અને પછી ખબર સોરી સોરી ભગવાન સોરી તો નહોતો બોલ્યા. ભગવાન મને માફ કરજે નારાયણ મને ભૂલાઈ ગયું. ઈશ્વર મારાથી ભૂલાઈ ગયો છે. તો આપણે વાત કરતા હોય તો ઘણી વાર ભૂલાઈ જાય એમાં કઈ વાંધો નહીં પણ ઓલો મત દેવા ટૂંકમાં કોઈ રીતે સાહેબ મત ન દે. એટલે અધિકારીઓ કીધું ભાઈ દઈ દે ને મત હવે મત દે તું મત દઈ દે મત દે મત દે. ઓલો કે ભાઈ સવાલ છે ગુજરાતનો તમે ખોટી ઉલટાવેલ ન કરો પણ ભાઈ દઈ દે ને. એ કે નહીં મારે યાદ તો કરવું પડે ને. એટલા દિવસા પ્રચાર આવે ને તને યાદ નથી? કે એમ યાદ છે પણ ગઈ રાતે કઈ પાર્ટી વાળા પાઈ ગયા છે એ યાદ નથી. લે હા 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 હવે પાય પાય મત લેતા નહીં બાપા.
અને અમે તો અમે હમણાં હમણાં રોજ કહીએ છીએ સાહેબ કે આ વખતે મોદી સાહેબે બહુ ચિંતા કરી છે આપણી, પણ આ 5 વર્ષ દરેક ધારાસભ્યો એવું કામ કરે કે ઓલી ચૂંટણી વખતે જીતાડવા હાટું બહારના ન લાવવા પડે, તમારો પરિચય દેવા બહારના ના આવવું પડે, પણ 5 વર્ષ એવું કામ કરો ને કે માનવીઓના હૃદયમાં તમારું સ્થાન બની જાય ભલા માણા. હા, એવા કામ કરતા જઈએ માનવ. મને તમને જે ફરજ આવી છે, ફરજ એ જ ધર્મ કરી, અને આ જગતમાં જે માણસ હાલશે તો સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન હમારા, એ કહેતા કોઈ અટકાવી નહીં શકે. જેને ફરજ આવી હાથમાં, કોઈ સારા શિક્ષક, અમે કલાકાર, આ તબલા વગાડે ભાઈ, બેન્જો વગાડે, અમારે વેગડ, આ કચ્છમાંથી અંજારથી ઠેઠ આવ્યા છે માઇક લઈ વેગડ સાઉન્ડ. પરવીણભાઈ પોતે બેઠા છે તાળીઓના ગગડાટથી વધાવો. અને સાહેબ આ પેલું એક એવું માયક છે, કીર્તિદાન જ્યાં જાય ત્યાં ભેગું માયક જાય છે. સાહેબ અમેરિકાની ટૂર હોય કે લંડનની ટૂર હોય, બધી જગ્યાએ આ વેગળ સાઉન્ડ એમ કહેવાય કે કીર્તિભાઈની હારે હોય છે, એવું ગુજરાતનું એકમાત્ર માયક હોય તો એ આ વેગળ સાઉન્ડ છે. એને તાળીઓના ગગડાટથી વધાવી લો, એને ટાઈટ વાય છે. આગળ બેઠા હતા તો વેગળ જેવા લાગતા હતા, ને અત્યારે ડોશી જેવા લાગે છે. હા 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 હા, ખરેખર માણસનું જીવન જે છે એ વાત એટલી છે મારા વાલા કે આ જે કોઈ કાર્યો જે કોઈ માણસ જ્યારે કરતું હોય એમાં આપણે દઈ ન શકીએ તો મુબારક, પણ એને સપોર્ટ કરજો સારો. માણસ સંગઠિત થાય, જો આ એકની જ દુનિયા છે સાહેબ. જો એક ભેગું એક ભળી જાય, એક ભેગો એક ભળે, એ ભલે આ બાજુ ધ્યાન રાખજો ને, એ ભાઈ એ ભાઈ એ મોટા ભાઈ આમ તમારો પ્રોગ્રામ હોય તો તમને માઇક આપું. આપણે ઘરે નક્કી કરીને જ આવ્યા છો પ્રોગ્રામમાં જઈ, એવું કામ નક્કી કર્યું હતું કે આપણ બાબા બીજું તો શું કરવું યાર, હામી મંડાઈ તમારે શું કરી લેવાનું. હવે અમે આજ ખરેખર આજ બોલી મીંદડી જેમ દૂધ પીતી હોય ને આંખ વિશે એમ હું બોલું છું. એમાં હવે ગાંઠી આવ્યા, ગાંઠિયા એટલે અમારા કલાકારોના કુળ દેવતા. ડુંગળી ઈ દુજાણું સાહેબ, ડુંગળી અમારા માટે દુજાણું, મરચું ઈ ઘી. આખી રાત ગાંગરી, હવારે આના દી ગાંઠિયા મરચા ગોતતા હોય અમે. એટલે ગાંઠિયા આવી ગયા છે, ખૂબ 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 ધન્યવાદ ગાંઠિયાને, આપી ગયો ફટાફટ આપી ગયો. અને ભાઈ ક્યાં ગયો, કમો ક્યાં ગયો, કમા ક્યાં જશો, નાક સાફ કરો, ઠીક જતો હોય અમારે કમાન શરદી થઈ ગઈ છે. એ આમ આમ કરે ને મને હેરડો પડે, આમ આમ નો અર્થ એ થાય વ્યવહાર કરવું એમ. આપી ગયો ગાંઠિયા, આપી ગયો એકડાની વાત પોર કરશું આપણે. હા, અને ગાંઠિયા તો ખાજો જ, પ્રોગ્રામ તો કાલે થાય, ગાંઠિયા થોડા કાલ જડશે, ગાંઠિયાનો હું ભરોસો બંધ થઈ જાય તો. એટલે ગાંઠિયા ખાઓ, આ નોટબંધીની ગોળે ગાંઠિયા બંધી આવી ખાઈ લો, મરચાઈ આવ્યા, તમારી ભલી થાય, વાહ વાહ, મરચાઈ પાછા ખાનદાની મરચા છે. દરબાર સાહેબ ભાવથી ગાંઠિયા ખાજો બધા, અને ઝડપ રાખજો, એટલે ખાવામાં નહીં પીરસવામાં, પીરસવામાં ઝડપ રાખજો. ઉર્વિશ ક્યાં ગયો, ઉર્વિશ ચૌધરી, હા ઉર્વિશ, ઉર્વિશ ક્યાં ગયો, નજી જો ભાઈ ગામ આવે છે, કીધું ને કંપાય અમને. કાંતિભાઈ ને બધા સાહેબ, કાંતિભાઈ ને મળવા આવ્યા ને, તે દે મારે કાર્યક્રમ હતો, એનું નામ જ હતું ચૂંટણી ડાયરો. હા, પછી ત્યાં બેઠા ત્યારે મેં ખૂબ ત્યારે હવાઈન કરી હતી, અને ત્યારથી બધાનો જે ભાવ હતો કે આવું એક સંમેલન થવા જઈ રહ્યું છે, તો એ ખરેખર ખૂબ આનંદની વાત છે. અને એમાં આ બધી વ્યવસ્થા, ડાયરામાં નાસ્તા બહુ ઓછા હોય, કારણ કે ગાવાનું ને ખાવાનું બે ભેગું ન હોય, આમાં ભહવો કે લોટ ખાવો. અમારા ભીખુદાનભાઈ એમ કે
કારણ કે હકળ ડખળ થાય તેમ થાય કે હવે ભહું કે લોટ ખાવો. અને પહેલાં કેવું હતું, આપણે કોઈના ઘરે ગયા હોય તો આમ કૂતર્યું એનું હોય ને, ઘરે કૂતર્યું તો રાખતા જ તે આપણે હજી રાખીએ, એટલે કૂતર્યું રાખ્યું હોય તો એ એ ગરધણી એમ કહેતા કે હમણાં વૈયાવો નહીં કરડે વૈયાવો, અને છતાંય તે એને વેક્સિન આપેલી છે, એને વેક્સિન આપેલી છે, ઓલે એની લાળ બળી જાય માટે ઇન્જેક્શન આપે ને કે એને રસી આપેલી છે વૈયાવો. અને આ કોરોના પછી આપણે કેવું છે ખબર, આપણને કોકની ઘેરે જાય તો આપણને પૂછે તમે વેક્સિન લીધી છે, આપણે કે હા તો આવો ઊંધું થઈ ગયું. હા પહેલાં જો આપણે પ્રસંગ હોય સાહેબ તો પ્રસંગમાં પંગત જમવા બેસતી હતી, મહેમાનો બેસતા હતા અને પીરસિયા ફરતા હતા, પીરસવાવાળા ફરતા હતા, જમવાવાળા ત્યાં ત્યાં, મહેમાનો ત્યાં જ બેસતા. હવે કેવું થઈ ગયું ખબર, પીરસિયા ઊભા હોય જમવાવાળા ફેર્યા કરે, અહીંથી અહીંયા ડીશ લઈને નાખો આમાં થોડુંક આમાં નાખો, અને ઓલા પીરસિયા ગયા માપ્યા લેજો, હા માપ્યા લેજો, આખું ઉલટું થઈ ગયું બધું. એટલે આજે ગાવાનું ખાવાનું બે ભેગું છે. એ ભાઈ બહેનોમાં આપજો, હા એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો તો બહેનું બેઠું બેઠું નખ ઘસ્યું છે, મેં બેન શું કરો, એ કે નખ ઘસીએ, મેં નખ શું કામ ઘસો, એ કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય, હું કહું તો આકો બીજું શું, બધાય બહેનો નખ ઘસતા થાય, એક બેન નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા આમ, મેં બેન તમે કેમ નખ નથી ઘસતા, એ કે ભાઈ મારે વધારે ઘાય ગયા મૂછું મળી ઉગવા, એટલે માપે ઘસ્યો બાપા. એટલે ટેસ્ટથી તમે દાદા ઘીના ઠામાં ઘી પડી જાય બાપા, કોઈરાજ હા મારો બાપ. અને પાછું ભાગ જોગે આપણે કીર્તિભાઈ કીધું ને કીર્તિની માયા ને માયા ને કીર્તિ, તો રમણભાઈ અમને કમો ભાઈ આવ્યો, કીર્તિભાઈ નો ક માયાભાઈ નો મો, ભેગું થઈ ગયો સરસ. અને તમે પાછા મને મજા એ આવે, તમે પાછા આમ આમ જમો છો તો એ બધા એમ આમ હવે શાંતિથી કેટલા સરસ ડાયા થઈ ગયા, હું કે મળી ગયું ને કાશ ભગવાન, ધોતું તું એવું ધલી ગયું હો, એ બધું મારે ઘડે તમને દાંત જ કટાવો, બીજો કઈ ધંધો જ નથી કરો, તમે જો ગોટો વાળી દો વાત, એક એક ગિજ્ઞાનની વાત કરો મારા હમ છે બસ. પણ હવે તમે ખાવશો એટલે નકામ ઓતરાઈ જાય, એને કરતા તમે પેલા ખાઈ જાઓ, પેલા ખાઈ જાઓ, પેટ ભરાવો, ખાઓ ખાઓ, એકલા એકલા ખાઓ તમે તારે, પણ નહીં તમે ખાજો ભાઈ મારા હમ, મારા હમ છે, કમા હમ દે ગેલે હમાય, બે શબ્દો બોલજો, મા બાપ જો તો કમા ભાઈ ભારત માતા જેને એવું બોલે બોલો, કમા ભાઈ ને તાળીઓ થી બતાવો, કમા ભાઈ ઉભો ચા, ભારત માતાજી જય, ભારત માતાજી જય, ભાઈ બહેનો ભારત માતાજી જય, ભાઈ બહેનો બોલો, એટલું બોલ્યો તો ઘણું કહેવાય, પ્રેમ સબકો કહે, પ્રેમ ન જાણે કોઈ કોઈ, જાણે ન કોઈ, સ્વાર્થ રહિત નિરર રહે, પ્રેમ બિના જે હોય, પ્રીત વહાં પરદા નહીં, ઓ પરદા નહીં, પરદા નહીં, પર
પરદા વહાં નહીં પ્રીત વહાં નહીં પ્રીત એક પ્રીત પરદા દોનું રખે વો દુશ્મન કી રીત સાસો કી માલા પે સિંધુ મે પીતા જય શ્રી રાધા, જય શ્રી રાધા, જય
से राधा ने माला जपी श्याम की मैं ओढ़ी चुनरिया ભાઈ
મન મોરબાની ધન ગાન કરે, 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 મન મોર કરે જહુ મોર મારો
ચૌધરી સમાજ છે અમિતભાઈ, બીજા કોઈ ના ટાઈટ માં હું વાળો પોચો સમાજ જો હોય, આ તો ખડતલ મજબૂત સમાજ છે મારા. Thank you.
છો અમીનભાઈ.
तरन तारनी गंग है और भजन करने સિદ્ધનાથ મહાદેવના ખોળામાં જયારે બેઠા છે હું તમે, અને આ ઠંડીની અનુભૂતિ તમે ગંગોત્રી કરો કે એની મજા કઈ મોખી હોય છે. ગંગ ભંગ તો બહેન હૈ રહેતી શિવજી કે સંગ, તરણ તારની ગંગ હૈ અર ભજન કરને કો ભંગ. એક બાર શિવ બોલે ભંડારી, જય સિદ્ધનાથ. મન કે બ્રિજ કી નારી ગોકુલ મે આ ગયે, હો ગોકુલ મે આ ગયે. એક બાર ભોલે ભંડારી, એક બાર શિવ ભોલે ભંડારી. મન કે બ્રિજ કી નારી ગોકુલ મે આ ગયે, હો ગોકુલ મે.
મારા સમયના ગીતો યાદ કરાવું તો પ્રેમ ની અવિરત ધારા ભારત વર્ષના કવિઓ વર્ષોથી લખતા આવ્યા છે. એક મંઝિલ રાહી તો ફિર પ્યાર કૈસે હો, ફિર પ્યાર કૈસે હો, સાથ ચલે દો દિલ ઇકરાર કૈસે હો, ફિર પ્યાર કૈસે હો. પછી આવ્યો અમારો યુગ. અબ હૈ જુદાઈ કા મોસમ, દો પલ કા કેવો પ્રેમ હતો નકર પહેલા, કારણ કે પ્રેમ ભક્તિ દાતારી આ થોડી ઉંમરમાં આવી જાય તો સારું, પછી 60 વર્ષે પ્રેમે નો આવે દાતારી નો આવે, અમુક ઉંમર હોય છે અને અમુક ઉંમર વીતી જાય પછી તમને સમજાય એનો મતલબ નથી રહેતો. મસ્ત ગીત લઈ તમને યાદ કરાવું. આજ સમજી હું પ્યાર કો શાયદ, કેવું ગીત છે, કેવું ફિલ્મ છે, પ્રેમ નો જો તમને પ્રેમ શું કહેવાય ખબર. આજ સમજી હું પ્યાર કો શાયદ, આજ મે તુજસે પ્યાર કરતી હું, કલ મેરા ઇંતજાર થા તુજકો, આજ મે શાસ્ત્રનો વિરોધી માણસ નથી પણ હું પ્રેમનો પૂજારી છું સાહેબ. છેલ્લા ઘણા સમયથી સમાજને એવી કરુણતા થઈ છે કે કોકના 5 વર્ષે છૂટાછેડા, કોકના 2 મહિને, કોક ભાગશાળી તો આલ્બમ આવી પહેલા, હજી ખોટાવાળાને ઉઘરાણી વાગી જાય, ક્યાં ઉઘરાણી,
ઘણાના 50-50 વર્ષે ડિવોર્સ થાય સાહેબ, 50 વર્ષ સુધી તમને સમય ન મળે કેવા ગીતો હતા. આ એક ગીત મારો દાવો છે. અને હમણાં ઝીણોદમાં મારે રમણભાઈ કાર્યક્રમ હતો, ઝીણોદમાં અમેરિકાના છે મારા મિત્ર મેહુલભાઈ આહિર, એમના પરિવારનો કાર્યક્રમ હતો ઝીણોદમાં. એક યુવાન મને આ ગીત હું છેલ્લા 2-5 વર્ષથી અમિતભાઈ ગાઉં છું. 3 કપલ એવા આવ્યા મને મળવા કે તમારું આ ગીત સાંભળ્યા પછી અમારા જીવનનું પરિવર્તન થઈ ગયું, નકર અમે ડિવોર્સ ને દિવાલ ઉપર ઉભા હતા. કેવો પ્રેમ હતો આપણો સાહેબ. તુમે ક્યાં બતાઉં કે તુમ મેરે ક્યાં હો, મેરી જિંદગી કા તુમ હી આશરા હો. સાંભળજો. કરેંગે નશિકવા કભી હમ કિસી સે, જહાં મુજ પે હસતા ખુશી મુજ પે રોતી, અગર તુમ ન હોતે અગર તુમ ન હોતે હમે ઓર જિંદગી ચા. એક બાર શિવ ભોલે ભંડારી, એક બાર શિવ ભોલે ભંડારી, બન કે બ્રિજ કી નારી ગોકુલ મે આ ગયે. હો ગોકુલ મે જય સિતના, જય સિતના, જય સિતના.
सजा दे मुझको कि कोई न जाने इस राज को सहेली है लगा के गजरा बांध के साड़ी लगा के गजरा बांध के साड़ी चल चले मतवाली गुकुल में आ गए वो गुकुल में आ गए एक बार शिव बोले भंडारी बन के ब्रिज की नारी गुकुल में आ गए ધંધા ધીમા ધીમા ચાલુ થયા કોઈને 10% નુકસાન
કોઈને 20%, કોઈને 50%, અમારે તો હોય 100%, હોય 100% નુકસાન અમને મંજૂર હતું, પણ ફોન પાછા એવા આવતા, તમારે તો હાવ પૂરું કે મારા દીકરા, કોઈને એવો ફોન ન આવ્યો, કઈક હોય તો કેજો ભાઈ, આ ફરમાઈશ વાળા નહોતા આવ્યા દીદી ભાઈ, દીદી ક્યાં ગયા હતા ભાઈ, સાચું ને બાપો બાપો, મારા માયા ભાઈ બહુ સારી વાત કરે, બાપો બાપો યાર, રાતે રખડવાની ટીવી વાળા હતા ને, એને માયાભાઈની બહુ સારી વાત છે કે નીકળો ને નીકળો જાઓ, ના ભાઈ બહાર જાય તો મોર બોલે, એના કરતા ઘરની કોયલ સાંભળી લેવી હારી ભાઈ, ચાલુ નો બહાર રહેવાય નો ઘરે રહેવાય, જાવું તો જાય ક્યાં માણસ, પણ પરમાત્માએ બધું સારું કરી દીધું, એ 2-2.5 વર્ષ અમે તો એ જ કર્યું છે. પશુપતિ કહેવાના છો, જય સિદ્ધનાથ, જય સિદ્ધનાથ, એ તમે પશુપતિને કહેવાના છો, એ રૂડા પશુપતિ કેમ રે
પર વિમાન માતા ની સેવા મરી જઈશ દિયો પાછા શું કે તને નહીં મળે નહીં મળે નહીં મળે તને નહીં મળે મારા જેવા બોલ બાબુ કરવા છે વિવા બિલકુલ નથી કરવા બાપો બાપો જગતના જેને પીધા છે એવું ભેડકું થઈ જાય યાર એ તમે જગતના જેને પીધા છે એ અમૃત યવનને મુરલીધર કે છે અહીંયા શું કે હે કોણ હઝુરની મુરલી રે ગોવાલિયાની છોવાગી વાગી કોણ હઝુરની મુરલી
वागी 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 मंदिर यानी मोय अले दबकी ने हूं जागी जागी ए कौन हजूर नी मोरली रे को वाली यानी बापो बापो ए कौन तारे कारण ये ले मैं माने बाप मिला ए कौन तारे कारण ये ले मिल्या 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 मो माने मोहा अले जब कीने हूं जागी दाट सुखा भी ले यार बूम पड़ी गई यार ઝવેરચંદજી લખે કે આ રંગ મળે છે ક્યાંથી મારી જનની મારી જનની ના હોય પોઢંતા પોઢંતા પીધો मना धोला दावण केरी धाराए धाराए पा
કશું ભી નો રંગ ઓ રાજ મુને લાગો ઓ રાજ મુને લાગો ઓ રાજ મુને લાગો કશું ભી નો રંગ ઓ રાજ મુને લાગો કશું ભી રંગ હો રાજ મને લાગો હો રાજ મને લાગો હો રાજ મને લાગો કસુમી નો રંગ હો રાજ રાજ લાગો કસુમી નો રંગ સિદ્ધનાથ મહાદેવની જય હો આદિશક્તિ અંબે માતની જય હો મોગલ માતની જય હો અર્બુદા માતની જય હો દ્વારિકાધીશની જય હો સદગુરુ ભગવાનની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર કર ચલે હમ ફિદા જન તન સાથિયો અબ તુમારે હવાલે વતન સાથિયો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી આ સાથે આજના કાર્યક્રમને પૂરો જાહેર નહીં કરતા બીજી વાર વળી પાછા કોઈ શુભ અવસરે ન મળે ત્યાં સુધી વિરામ. હરિઓમ તત્સત. જય માતાજી. જય ભગવતી. અમારી યુટ્યુબ ચેનલ ગાયત્રી ડિજિટલ માણસાને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં.